કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે દિલ્હી ખાતે હરિયાણા પંજાબ સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે તેમનું આંદોલન દેશના અન્ય પ્રાંતમાં પણ વિસ્તારવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે કિસાન નેતા રાકેશ ટિકેતે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન કરી પોતાના બે દિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેઓ શ્રીએ પાલનપુર, સિદ્ધપુર તેમજ ઊંઝા ખાતે ખેડૂત સભાને સંબોધન કર્યું હતું. પાલનપુર ખાતે કિસાન આંદોલન નેતા રાકેશ ટિકેત, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તથા કિસાન આંદોલનના મહામંત્રી યુદ્ધવીરસિંહ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં ખેડૂતોએ પોતાની જમીન વેચાતી બચાવવા માટે આંદોલન કરવું પડશે. કિસાન નેતા રાકેશ ટિકેતે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં 7 ગામોની જમીન ખાનગી ક્ષેત્રની કંપનીઓને વેચી દેવામાં આવી છે, જેના કેસ કોર્ટમાં ચાલુ છે. જો તે સમયે ગુજરાતના ખેડૂતોએ આંદોલન કર્યું હોત તો આજે કોર્ટના દ્વાર ખટખટાવવાનો વારો ન આવ્યો હોત. ગુજરાતના ખેડૂતોએ કોર્ટના ચક્કરમાં ના પડી પોતાના હક અને અધિકાર માટે કિસાન આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી હરિયાણા બોર્ડર પર છેલ્લા 4 માસ કરતાં વધુ સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું છે. જો કે સમગ્ર પ્રવાસ દરમિયાન ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી, તેમજ કિસાન નેતા રાકેશ ટિકેતને ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. વિનોદ મકવાણા, બ્યુરો રિપોર્ટ, બનાસરત્ના ન્યૂઝ, મહેસાણા. કે આંદોલન સે બહોત પીછે ડરે હુએ લોગ થે યહાં કે ગુજરાત કે આ જાયેંગે. એક મહિને મેં પૂરા ગુજરાત સડકો પાડેગા, ટ્રેક્ટરો સે આંદોલન કરેગા, આ જાયેગા સડકો પર નિકલેગા ગુજરાત કા ખેડૂત. ખાસ કરકે આજ ઇતને સારા કિસાનો સે આપ મિલે, સંવાદ ભી હુઆ, હા હુઆ, કોન સી બાત આપકો મિલી, કિસાનો કી જો વ્યથા હૈ ક્યા મિલી આપકો? વ્યથા યે મિલી કે એક તો ફસલો કે રેટ નહીં મિલ રહે યહાં પે. અગર કોઈ આંદોલન કરતા હોય તો ઉસકે પર્ચે બનતે હૈં, ઉસકો જેલ મેં ભેજતે હૈં, ઉસકે ઘર પર પુલિસ ભેજતે હૈં. ટેરર કા માહોલ હૈ યહાં પે. ખેડૂત પૂરા, ખેડૂત સમાજ પૂરા, ગુજરાત સમાજ પૂરા, મતલબ એક ટેરર કા માહોલ હૈ. તો યે ઇનકી દહેશત નિકાલની હૈ. उन्होंने आलू दी है, पटाटो दी है. प्रधानमंत्री को हम जाएंगे तो भेजेंगे, उनको दिल्ली में भेजेंगे वहाँ पे. प्रधानमंत्री के वतन ही आना हुआ है. हाँ, क्या कहेंगे इस प्रधानमंत्री का वतन कहाँ से आ गया? तो गुजरात है क्या? उनका एक वतन कहाँ से आ गया? अरे विधानसभा क्षेत्र किसी का होता है क्या? तो वही तो आए जहाँ उनकी विधानसभा क्षेत्र है. यहाँ का किसानों को देखना चाहते है कहाँ है, मतलब दहशत में बंदूक की नाल सर पर लगा कर वोट मांगी जा रही है यहाँ पे. तो दहशत में है लोग यहाँ के. तो इनकी तो दहशत निकालनी है, आंदोलन करना सिखाना है इनको. ये ट्रैक्टरों के साथ में सड़कों पर निकलेगा. यहाँ का किसान जो खेडू है, ट्रैक्टरों के साथ में सड़कों पर निकलेगा. दिल्ली का कोई जा रहा तो उसके पर्चे दाखिल होंगे. ऐसा तो गुजरात नहीं था. ये तो गुजरात सरदार पटेल का गुजरात है. गांधी जी का आंदोलन यहाँ से शुरू हुआ है तो उनका गुजरात है. मोदी का गुजरात तो नहीं, इस तरह का हो सकता है? ये तो पटेल का गुजरात है.